જે માં સરસ્વતીની કૃપાથી બાપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજ રોજની 1000 ગાથા કંઠસ્થ કરતા હતા, જે માં ભગવતી સરસ્વતીની કૃપાથી નજીકના સમયમાં થઈ ગયેલા આત્મારામજી મહારાજ 350 ગાથા એક દિવસમાં ગોખી શકતા હતા, અને આ માં સરસ્વતીની કૃપાથી જો પ્રધાન આચાર્ય સમ ચંદ્રશેખર મહારાજ હજારોની મેદનીને પ્રવચનો દ્વારા ડોલાવી શકતા હતા, આ એ માં સરસ્વતી છે કે જેના પ્રભાવે વર્તમાન ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ 83 વર્ષની ઉંમરે 45 આગમમાં કયો પાઠ કયા ગ્રંથમાં છે આજે જોયા વગર કહી શકે એટલી અદ્ભુત પોતાનો ક્ષયોક્ષમ ધરાવે છે. અને આજ માં સરસ્વતીના પ્રભાવે 12 વર્ષની ઉંમરના સાધુ ભગવાન બેંગ્લોરમાં 200 અવધાન પણ કરી શકે છે. બેંગ્લોર વાલે બેઠે કોઈ અહીંયા પર ઉંગલી ખડી કરો. 20 અવધાન હુએ થે ઇસ ચોમાસામે ગયે થે આપ? 200 અવધાન. એક 12 સાલ કે સાધુ ભગવાન જ્યાં સાયન્ટિસ્ટ હોતે હૈ, જ્યાં ડોક્ટર હોતે હૈ, વકીલ હોતે હૈ, સીએ બેઠે હોતે હૈ, ઓર ઉનકે સામને 20 અવધાન કર સકતે હૈ. આપ બોલોગે યે અવધાન અવધાન ક્યા કર રહે હૈ? એક થી 200 વસ્તુ એક સાથે બોલ્યા પછી એક ક્રમમાં બોલી આપું. ચત્તા ઉલટા આડા અવડા ક્રમે યાદ રાખું. આપણને તો અત્યારે પૂછવામાં આવે શેરી સામે ક્યા ભગવાન થા? પારસનાથ. અમે બોલો કરણનગર મેં ક્યા ભગવાન થા? ઘણોને સબોને સ્ત્રીને 5-7 અવધાન કરો કોણ સર અત્યારે હુશારે અને તેને મેં અંગૂઠા છાપ બલાસણ મેં ક્યા હતા બોલો. મોરા છોરા બોલો બલાસણ મેં મંદિર ના હતા મંદિર ને ક્યા ગામ અને અમાર ગુરુ કટે બેઠો હોય હોતો બોલ. ये हमारी मेमोरी है और ये हमारी मेंटालिटी है कि जिस गांव जाना नहीं उस गांव का नाम आवो. आवी अद्भुत माँ सरस्वती की साधना अभी शुरू થાય છે. 3 નૌકા બિલકુલ પલાઠી મારીને બેસવાનું છે. 2 હાથ જોડી એકાગ્રતા પૂર્વક મંત્ર જાપ આપવામાં આવે છે. બને તો રોજ 1 માળા ચાલુ રાખજો લાઈફ ટાઈમ. હું બોલું એ પ્રમાણે બોલજો. ઓમ ઐમ નમઃ. ઓમ ઐમ નમઃ. ઓમ ઐમ નમઃ. એસા મંત્ર કી જિસ મંત્ર કી સાધના સે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ ને 350 સે ભી જ્યાદા સાહિત્ય યાને કી ગ્રંથો કી રચના કી થી. એસે મંત્ર કી આરાધના કરકે હમ ભી માં સરસ્વતી કે ઉપાસક બને.